Welcome, friends. Today we are going to learn manufacturing engineering bond unit number 5 metal joining processes. So our today's topic is welding defects. Aaje apne manufacturing engineering bond ma unit number 5 metal joining process se ema welding defects topic je che e study karvana che. So what are the objectives of today's lecture? Aajna lecture na objectives shu che? To study types of defects. Defects ની જે પ્રકારો છે વેલ્ડિંગમાં જે ખામીઓ ઉદ્ભવે છે એ ખામીઓના પ્રકારો ડિસ્કસ કરવાના છે. સો આની અંદર આપણે કઈ કઈ ટાઈપની ખામીઓ સ્ટડી કરવાના છે. ધ મેઇન ડિફેક્ટ્સ વિચ વી આર ગોઈંગ ટુ સ્ટડી ઇન ધીસ લેક્ચર્સ આર સ્લેગ ઇન્ક્લુઝન, અન્ડરકટ, પોરોસિટી. પોરોસિટી એટલે જેમાં છિદ્રાળુતા કે બોલ બ્લો હોલ્સ રહી જતા હોય. સ્લેગ ઇન્ક્લુઝન એટલે અશુદ્ધિઓ રહેતી હોય, અશુદ્ધિઓનો સમાવેશ થઈ ગયો. ઇનકમ્પ્લીટ ફ્યુઝન એટલે પૂરતો જોઈન્ટ થયેલું ના હોય. ઓવરલેપિંગ, અંડરફિલ્સ, સ્પેટર and excessive convexity or incomplete penetration. So these are the type of defects which we are going to study. આ બધી welding ની જે ખામીઓ છે જે welding ની અંદર ઉદ્ભવે છે આપણે સ્ટડી કરવાના છીએ. સો welding જ્યારે આપણે તૈયાર કરીએ છીએ ત્યારે સાંધો મજબૂત છે કે નહીં, સાંધામાં કોઈ ખામી રહી છે કે નહીં એ આપણે તપાસવું બહુ જરૂરી છે. સો whenever we are doing the welding by different methods, there may be possibility of there some defects due to which your welding joint is not proper, welding joint a proper thayu nathi. So there are certain tests which are done and some of the tests are non destructive tests and some of the tests are destructive tests. તો અમુક ટેસ્ટ છે જેની મદદથી આપણે આ બધી ડિફેક્ટ છે કે નહીં એ જાણી શકીએ છીએ. જે ટેસ્ટ આપણે સ્ટડી કરવામાં નથી આવતા આ સબ્જેક્ટની અંદર, બટ તમે આગળ સેમિસ્ટરમાં જશો ત્યારે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 ની જેમ આગળ બધા સબ્જેક્ટ્સ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2 આવશે, મેન્યુફેક્ચરિંગ 3 આવશે અને પછી ફેબ્રિકેશન ટેકનોલોજી આવશે. સો ફેબ્રિકેશન ટેકનોલોજીમાં તમારે વેલ્ડિંગના ડિફેક્ટ્સ અને એની અંદર જે ટેસ્ટ આવે છે એ સ્ટડી કરવાના છે. એ સિવાય તમારે એમએડઆઈ સબ્જેક્ટ આવશે એની અંદર પણ તમારે આ ટેસ્ટ સ્ટડી કરવાના છે. અમુક ટેસ્ટ જે છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં પણ આવશે. સો મેઇન બે ટાઈપના ટેસ્ટ હોય છે, ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ એન્ડ નોન ડિસ્ટ્રક્ટિવ. બટ અવર ટોપિક ઇઝ નોટ ધ ટાઈપ ઓફ ટેસ્ટ, વી હેવ ટુ ઓનલી સ્ટડી ધ ટાઈપ્સ ઓફ ડિફેક્ટ્સ. આપણે અત્યારે ટાઈપ ઓફ ડિફેક્ટ્સ સ્ટડી કરવાના છે, એ ડિફેક્ટ્સને શોધવા માટેના જે ટેસ્ટ છે એ સ્ટડી કરવાના નથી. સો ફર્સ્ટ ઇઝ અ સ્લેગ ઇન્ક્લુઝન. સ્લેગ ઇન્ક્લુઝન એટલે કોઈ અશુદ્ધિઓ રહી જતી હોય. જ્યારે આપણે ધાતુ છે એ જ્યારે વેલ્ડિંગ કરીએ છીએ ત્યારે પીગાડેલી ધાતુ જે હોય એની અંદર કોઈ અશુદ્ધિઓ રહી જાય, તો એ અશુદ્ધિઓ રહી જાય એને શું કહેવાય? સ્લેગ ઇન્ક્લુઝન કહેવાય. સો વેન એવર વી આર ગોઈંગ ટુ ડુ વેલ્ડિંગ પ્રોસેસ, ધ મેટલ વિલ બી મેલ્ટ એન્ડ ઇન ધ મેલ્ટેડ મેટલ ધેર મે બી સમ ડિફેક્ટ્સ ડ્યુ ટુ ધ ઇન્ક્લુઝન ઓફ અધર ઇમ્પ્યુરિટીઝ. બીજી કોઈ અશુદ્ધિઓ રહી જાય એના લીધે જે ઇફેક્ટ થાય છે એને કહેવાય સ્લેગ ઇન્ક્લુઝન. સો વોટ આર ધ કોઝિસ? કોઝિસ શું છે? લો એમ્પરેજ. લો એમ્પરેજ એટલે ઓછો કરંટ. ઇમ્પ્રોપર ટેકનિક, ટેકનિક પ્રોપર ના હોય. સ્લો ટ્રાવેલ રેટ. તમે બહુ સ્લોલી વેલ્ડિંગ કરતા હોય ત્યારે શું થાય છે? જે ઇલેક્ટ્રોનની અંદર, ઇલેક્ટ્રોનની ઉપર જે લેયર છે, લેયર ઓગળે છે અને એ ઓગળેલું લેયર જે છે એ અશુદ્ધિના રૂપમાં એ વેલ્ડિંગ ની અંદર રહી જાય છે. એને પ્રિવેન્શન માટે શું કરવું જોઈએ? ઇન્ક્રીઝ એમ્પરેજ એટલે કે કરંટ વધારો, ઇન્ક્રીઝ ટ્રાવેલ રેટ, ટ્રાવેલ ની સ્પીડ વધારો. સો ધીઝ આર ધ સમ ડિફેક્ટ્સ. આ અમુક ડિફેક્ટ છે જે આપણે સેના લીધે થાય છે કે ઇલેક્ટ્રોડ ની અંદર જે વેલ્ડિંગ પ્રોસેસ દરમિયાન સ્લેગ જે પ્રોડ્યુસ થાય છે એ વેલ્ડિંગ ની અંદર જતું રહે.
ઓકે, સો ફોર દેટ વોટ યુ હેવ ટુ ડુ, તમારે જે ઇન્ટેન્સિટી છે કરંટની એ વધારવી પડે, એમ્પરેજ વધારવું, દેટ મીન્સ ઇન્ટેન્સિટી ઓફ ધ કરંટ શુડ બી ઇન્ક્રીઝ, કરંટની ઇન્ટેન્સિટી વધારવી પડે અથવા તો ટ્રાવેલ રેટ વધારવો પડે. એને રિપેર કરી શકાય તમે કે બાય રિમૂવિંગ ધ મટીરિયલ, એક્સ્ટ્રા જે ઇન્ક્લુઝન છે એ રિમૂવ કરવાનું બાય ગ્રાઇન્ડિંગ ઓર એની અધર મેથડ, ચીઝલ્સ દ્વારા કે હેમર દ્વારા કે ગ્રાઇન્ડિંગ દ્વારા તમે એને રિમૂવ કરી શકો. સેકન્ડ ઇઝ અ અન્ડરકટ. અન્ડરકટમાં શું થાય છે કે જે વેલ્ડિંગ કરીએ છીએ તો વેલ્ડિંગની બાજુની જે ધાતુ છે એની અંદર તમે જોશો તો દેર વિલ બી અ ગેપ, આ થોડી એક ગેપ રહી જાય છે કે જેની અંદર વેલ્ડિંગ પ્રોપર થયેલું નથી, દેટ ઇઝ કોલ્ડ એઝ અ અન્ડરકટ. એને આપણે શું કહીશું, અન્ડરકટ કહીશું. તો એ શેમાં થાય છે કે વેલ્ડ મેટલની બાજુઓમાં થાય છે, જે સાઇડ છે એની અંદર થાય છે, એની અંદર ગ્રુવ રહી જાય છે, જેના લીધે બેઝ મેટલ જે છે એ બેઝ મેટલની થિકનેસ ઓછી થઈ જાય છે અને એના લીધે વેલ્ડિંગ ત્યાંથી વીક થાય છે. સો વોટ વિલ હેપન ડ્યુ ટુ ધ વેલ્ડિંગ, ડ્યુરિંગ ધ વેલ્ડિંગ પ્રોસેસ ધ બેઝ મેટલ ઇઝ મેલ્ટેડ એન્ડ દેટ બેઝ મેટલ ઇઝ મેલ્ટેડ એન્ડ દેટ વિલ બી પ્રોડ્યુસ સમ ગ્રુવ. And that groove is known as the undercuts. And due to this undercuts, the strength of the base metal is reduced. અહીંયા તમે બિલ્ડિંગમાં જોઈ શકો સાઈડમાં આવી રીતે ગ્રુવ પડી ગયો છે લાઈન સર. ઇન મે પોસિબલ ઇટ ઇઝ સમ પોઈન્ટ્સ, આખી લાઈનમાં થાય એવું જો નથી, અમુક પોઈન્ટ્સ પર થાય અમુક પોઈન્ટ્સ પર ના થાય. સો વોટ આર ધ કોઝિસ, એની કોઝિસ શું છે? તો એના કોઝિસ જે છે દેટ ઇઝ હાઈ એમ્પરેજ, એટલે વધારે વિદ્યુત પ્રવાહ હોય, ઇન્ટેન્સિટી એની વધારે હોય. રોંગ ઇલેક્ટ્રોડ એંગલ, ઇલેક્ટ્રોનનો જે એંગલ જે છે એ ખોટો હોય, વધારે પડતું ઇન્કલિનેશન રાખેલું હોય તમે. લોંગ આર્ક લેન્થ, આર્ક લેન્થ જે છે એટલે કે આર્કની લંબાઈ જે છે એ વધારે હોય. રસ્ટ એટલે કે કાટના લીધે. તો આ બધા મેઇન કારણો છે. વોટ આર ધ પ્રિવેન્શન, પ્રિવેન્શન કયા કયા છે, એના કઈ રીતે તમે એલિમિનેટ કરી શકો, આ ખામીઓ થતી કઈ રીતે રોકી શકો. સેટ મશીન ઓન અ સ્ક્રેપ મેટલ ટુ કરેક્ટ પેરામીટર્સ, મશીનને પ્રોપરલી પહેલા સ્ક્રેપ મેટલ ઉપર જે વધારાની જે મટીરિયલ ઉપર કાટ લાગેલો છે એ બધું શું કરવું, રિમૂવ કરવું. ક્લીન મેટલ બિફોર વેલ્ડિંગ, મેટલ જે છે અને વેલ્ડિંગ પહેલા શું કરવું, ક્લીન કરવું. હાઉ યુ કેન રિપેર ઇટ, રિપેર કરી શકો તમે. સો વેલ્ડ વિથ સ્મોલર ઇલેક્ટ્રોડ સમટાઈમ્સ મસ્ટ બી ડન બાય લો હાઇડ્રોજન વિથ પ્રી હીટ. આ જે પ્રોસેસને રિપેર કરવા માટે તમે શું કરો, નાના ઇલેક્ટ્રોનને હાઇડ્રોજન, ઓછા હાઇડ્રોજન સાથે પ્રી હીટ કરીને પછી વેલ્ડિંગ કરશો, એટલે જે ગ્રુવ છે એ ગ્રુવ ઉપર તમારે વેલ્ડિંગ મટીરિયલ ફિલ કરવાનું છે. નેક્સ્ટ ઇઝ અ પોરોસિટી, પોરોસિટી ઓર ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ બ્લો હોલ્સ. પોરોસિટી એન્ડ બ્લો હોલ્સ કોને કહેવાય? સો પોરોસિટી અને બ્લો હોલ્સ એટલે કે છિદ્રાળુપણ, એટલે અંદર છિદ્રો રહી જાય. નાવ વાય ધ પોરોસિટી ઓર બ્લો હોલ્સ ઇઝ પ્રોડ્યુસ? સો ડ્યુ ટુ ધ ગેસ વિચ ઇઝ એન્ટ્રેપ્ડ ઇનસાઇડ ધ વેલ્ડમેન્ટ. જે વેલ્ડિંગ કરવાનું છે ત્યારે પ્રવાહી સ્વરૂપમાં જે વેલ્ડ મેટલ છે એની અંદર જે ગેસીસ છે, વાયુ જે છે એ વાયુ એની અંદર રહી ગયા હોય, એન્ટ્રેપ થઈ ગયા હોય, અને જ્યારે મેટલ ઠંડુ થઈ જાય ત્યારે શું થશે, તો એ છિદ્રો થશે. જો નાના હશે તો ઇટ ઇઝ નોન એઝ અ પોરોસિટી, અને જો મોટા છિદ્રો હશે દેન ઇટ ઇઝ નોન એઝ અ બ્લો હોલ. સો એના મેઇન રીઝન શું છે, થવાના કોઝિસ શું છે? સો ઇમ્પ્રોપર વેલ્ડિંગ મેથડ, વેલ્ડિંગની મેથડ તમારી પ્રોપર ના હોય, હાઈ સ્પીડ ઓફ આર્ક, આર્કની સ્પીડ વધારે હોય, લેન્થ ઓફ ધ આર્ક ઇઝ મોર, વધારે પડતી લેન્થ હોય આર્કની. અનધર પોસિબિલિટી ધ વર્ક પીસ સરફેસ ઇઝ નોટ ક્લીન પ્રોપરલી, એના લીધે શું થાય, વર્ક પીસની સરફેસ ઉપર કોઈ ઓઇલ કે બીજું કઈ વસ્તુ ચોટેલું હોય તો એના લીધે જે ફ્યુમ્સ પેદા થાય, ધુમાડો પેદા થાય એ રહી ગયો હોય. સો ધીઝ આર ધ મેઇન કોઝિસ ઓફ પોરોસિટી એન્ડ બ્લો હોલ્સ. નેક્સ્ટ ઇઝ અ ઇનકમ્પ્લીટ ફ્યુઝન ઓર પુઅર ફ્યુઝન, એટલે કે એને ગુજરાતીમાં કહેવાય નબળું એકીકરણ. મીન્સ કે એક સાથે જોઈન્ટ થવું, પ્રોપરલી ફ્યુઝ થવું, એટલે એકબીજાના સાથે પ્રોપરલી જોઈન્ટ થવું. તો મટીરિયલ જે બેઝ મેટલ જે છે એ અને ફિલ્મ મટીરિયલ જે છે એ બંને એટલા પ્રોપર જોઈન્ટ નથી થયા એકબીજામાં, બંને એકબીજામાં
મેલ્ટ થઈને એકબીજાની સાથે એકદમ યુનિફોર્મ જોઈન્ટ નથી બનાવી રહ્યા, તો દેટ ઇઝ નોન એઝ અ પુઅર ફ્યુઝન. દેટ મીન્સ ધ ફિલર મટીરિયલ ઇઝ નોટ પ્રોપરલી જોઈન્ટ વિથ ધ બેઝ મટીરિયલ. સો હિયર યુ કેન સી દેર ઇઝ સમ ગેપ. ધ મેલ્ટર મેટલ ઇઝ સ્ટીક ઓવર ધ વર્ક પીસ, બટ ઇટ ઇઝ નોટ પ્રોપરલી ફ્યુઝ. હિયર ઓલ્સો દેર ઇઝ અ અનકમ્પ્લીટ ફ્યુઝન. આટલી જ એક સરફેસ પર જોઈન થયું છે, પણ આ સરફેસ પર જોઈન થયું નથી, અહીંયા જોઈન થયું નથી. સો ડ્યુ ટુ દેટ યોર જોઈન્ટ ઇઝ વીક. એ જગ્યાએથી સાંધો શું થઈ જાય, તૂટી જાય છે જે જોઈન્ટ છે. જે જોઈન્ટ કેન બી બ્રેક ફ્રોમ ધીસ પોઈન્ટ વેર ધ ફ્યુઝન ઇઝ નોટ પ્રોપર. જે જગ્યાએ ફ્યુઝન પ્રોપર નથી થયું, એ બધી જગ્યાએથી તમારો જે વેલ્ડિંગ કરેલું સાંધો છે તૂટી જવાના ચાન્સીસ રહે છે. સો વોટ આર કોઝિસ, એના કારણો શું છે? લો એમ્પરેજ એટલે કે ઓછી ઇન્ટેન્સિટી હોય કરંટની, સ્ટીપ ઇલેક્ટ્રોડ એંગલ, ઇલેક્ટ્રોનનો એંગલ જે છે પ્રોપર ના હોય, ફાસ્ટ ટ્રાવેલ સ્પીડ, ટ્રાવેલિંગ સ્પીડ તમારી બહુ ફાસ્ટ હોય તો શું થાય, પ્રોપર મેટલ મળતી નથી એટલે પ્રોપરલી ફ્યુઝ થતું નથી. શોર્ટ આર્ક, આર્કની લેન્થ પ્રોપર ના હોય. પછી નેક્સ્ટ ગેપ, ઇટ ઇઝ ઓલ્સો કોઝ લેક ઓફ પ્રીહીટ, મેટલને પ્રીહીટ કરેલી ના હોય. ઇલેક્ટ્રોડ ટુ સ્મોલ, ઇલેક્ટ્રોન નાનો હોય ત્યારે. અનક્લીન બેઝ મેટલ, બેઝ મેટલ તમારે ક્લીન ના હોય. આર્ક ઓફ સીમ, બરાબર. ધીઝ આર ધ પ્રોસેસ ડિફેક્ટ્સ, જે પ્રોસેસ દરમિયાન ડિફેક્ટ્સ પેદા થતી હોય. હાઉ યુ કેન એલિમિનેટ ઇટ? સો એલિમિનેટ ધ પોટેન્શિયલ કોઝિસ, જે મેન આપણે આગળ જોયા, જે પેરામીટર્સ આપણે ચેન્જ કરી શકીએ, બધા ચેન્જ કરવા. રિપેર કઈ રીતે કરી શકો? રિમૂવ એન્ડ રીવેલ્ડ, તમારે એને આખું જોઈન્ટને તોડીને ફરીથી વેલ્ડિંગ કરવું પડે. નેક્સ્ટ ઇઝ અ ઓવરલેપિંગ ઓર ઓવરલેપ. હવે ઓવરલેપિંગમાં શું થાય છે? હિયર આર ધ બેઝ મેટલ, ઇટ ઇઝ ધ ફિલર મટીરિયલ. નાઉ ફિલર મટીરિયલ ઇઝ એક્સેસ ઇન એમાઉન્ટ, સો ઇટ વિલ કમ આઉટ ઓફ ધીસ ગ્રુવ એન્ડ ઇટ વિલ ગોઝ ઓન ધ બેઝ મેટલ. અહીંયા વધારે પડતું વેલ્ડમેન્ટ આપણે યુઝ કરેલું, જે શું થશે, આ સાંધાની બહાર આવી જશે અને આ સરફેસ ઉપર થઈ જાય છે. અહીંયા બહાર આ જે દેખાય છે, બહાર નીકળેલું સાંધાની, દેટ ઇઝ ધ ઓવરલેપિંગ. સો વેલ્ડ મેટલ જે છે એ ગ્રુવની આજુબાજુથી બહાર નીકળી જાય છે અને બેઝ મેટલ ઉપર ચોંટે છે. સો એને શું કહેવાય? ઓવરલેપિંગ કહેવાય. સો ઇન ઓવરલેપિંગ ધ વેલ્ડ મટીરિયલ ઓર ફિલર મેટલ ઇઝ કમ આઉટ ફ્રોમ ધ ગ્રુવ એન્ડ ઇટ વિલ બી સ્ટીક ઓર ઓવરલેપ ઓન ધ બેઝ મટીરિયલ. પ્લેટ જે તમારે વેલ્ડ કરવાની છે એના ઉપર આવી જાય છે. સો એના કોઝિસ શું છે? ઇમપ્રોપર વેલ્ડિંગ ટેકનિક, વેલ્ડિંગની તમારી ટેકનિક પ્રોપર ના હોય. સ્ટીપ ઇલેક્ટ્રોડ એંગલ, ઇલેક્ટ્રોનનો એંગલ જે છે એ પ્રોપર ના હોય. ફાસ્ટ ટ્રાવેલ સ્પીડ, વધારે સ્પીડ ઉપર વેલ્ડિંગ તમે કરતા હોય. સો પ્રિવેન્શન, ઓવરલેપિંગ ઇઝ અ કન્ટુર પ્રોબ્લેમ. પ્રોપર વેલ્ડિંગ ટેકનિક વિલ પ્રિવેન્ટ ધીસ પ્રોબ્લેમ. આ પ્રોબ્લેમ છે એના લીધે થાય છે, તમારો વેલ્ડિંગનો જે પાથ છે, કન્ટુર છે એ પ્રોપર નથી, અથવા તો તમે જે ગ્રુવ બનાવ્યો છે પ્રોપર નથી, એના લીધે પણ થઈ શકે છે. સો એ કરેક્ટ તમે કરી શકો છો. નેક્સ્ટ ઇઝ અ અન્ડરફિલિંગ. અન્ડરફિલિંગ, ઓવરલેપિંગમાં શું, વધારે તમે મટીરિયલ આપેલું, બહાર નીકળેલું, જ્યારે અન્ડરફિલિંગ જે છે એની અંદર તમે ઓછું મટીરિયલ આપેલું છે. ઓછું મટીરિયલ આપવાના લીધે શું થાય છે કે મટીરિયલ અહીંયા પૂરતું છે નહીં, તો અહીંયા ખાડા જેવું દેખાશે તમને. સો વેન ધ મટીરિયલ ઇઝ લેઝર, ધેન ઇટ કેનોટ બી ફિલ ધ ગ્રુવ. સો ધ યુ કેન સી હિયર દેર વિલ બી અ ગ્રુવ લાઈક શેપ એન્ડ મટીરિયલ ઇઝ ફિલર મટીરિયલ ઇઝ નોટ ફિલ્ડ અપ ટુ ધ એજ ઓફ ધીસ બેઝ મેટલ. બેઝ મેટલની એજ સુધી નથી રહેતું, અન્ડરકટ જેવું કહેવાય. સો ઇટ ઇઝ ઓલ્સો ડ્યુ ટુ ધ ઇમપ્રોપર વેલ્ડિંગ ટેકનિક. ઇમપ્રોપર વેલ્ડિંગ ટેકનિકના લીધે થાય છે. હાઉ યુ કેન પ્રિવેન્ટ? પ્રિવેન્શન શું છે એના? એપ્લાય પ્રોપર વેલ્ડિંગ ટેકનિક. પ્રોપર વેલ્ડિંગ ટેકનિક તમારે યુઝ કરવી, વેલ્ડિંગ પોઝિશન ને વેલ્ડ ટાઈપ પણ પ્રોપર યુઝ કરવા. યુઝ સ્ટ્રીપર બેડ્સ બિફોર ધ કવર પાસ. કવર પાસ પહેલાં તમારે સ્ટ્રીપર બેડ્સ યુઝ કરવા. બહુ ડિટેલમાં આપણે નહીં જઈએ, કારણ કે તમારે મેઇન કોઝિસ જ આવે છે સિલેબસમાં, એના પ્રિવેન્શન નથી આવતા. રિપેર સિમ્પલી વેલ ટુ ફિલ, તમારે જે બાકી રહેલું મટીરિયલ છે વધારેનું એ તમારે
વેલ્ડિંગ કરીને ફિલ કરવું પડે. મે રિક્વાયર પ્રિપરેશન બાય ગ્રાઇન્ડિંગ, અને પછી એને સરફેસને પ્રોપરલી ગ્રાઇન્ડિંગ દ્વારા સ્ટ્રેટ કરવી પડે. નેક્સ્ટ ઇઝ અ સ્પેટર. નાઉ સ્પેટર એટલે શું છે કે જે આપણી પાસે વેલ્ડિંગ જ્યારે આપણે કર્યું છે ત્યારે ઇલેક્ટ્રોન માંથી આવા વેલ્ડના સ્પેટર્સ એટલે દાણાના ફોર્મમાં તમે જોશો તો વેલ્ડિંગ ચોંટેલું હોય ગ્રુવની આજુબાજુ. તમે વેલ્ડિંગ કરતા હશો તમને ખ્યાલ છે સ્પેટર્સ એટલે એકદમ નાના દાણાના ફોર્મમાં વેલ્ડિંગ મટીરિયલ જે છે ઇલેક્ટ્રોન માંથી છૂટું પડીને અહીંયા આજુબાજુ સ્ટીક થયેલું હોય, દેટ ઇઝ નોન એઝ સ્પેટર. સો ઇટ ઇઝ ડ્યુ ટુ હાઈ આર્ક પાવર. બરાબર, પાવર જે છે એ વધારે હોય. મેગ્નેટિક આર્ક બ્લોન, કોઈ વાર આર્ક જે છે એ મેગ્નેટિક થઈને એમાંથી નાના નાના ડ્રોપલેટ છૂટા પડીને બેઝ મેટલ પર છૂટા પડતા. ડેમ્પ ઇલેક્ટ્રોડ્સ, ઇલેક્ટ્રોડ્સ જે છે તમારો ડેમ્પ. પ્રિવેન્શન, કઈ રીતે તમે એને પ્રિવેન્ટ કરી શકો. રિડ્યુસ આર્ક પાવર, રિડ્યુસ આર્ક લેન્થ, યુઝ ડ્રાય ઇલેક્ટ્રોડ. જે આપણે ઇલેક્ટ્રોડ જો વેટ હોય એટલે કે ભીનો હોય ડેમ્પ હોય ત્યારે શું થશે, ત્યારે સ્પેટર્સ થશે. એટલે ડ્રાય ઇલેક્ટ્રોડ યુઝ કરો, સહેજ પણ એમાં ભેજ લાગેલો હોવો જોઈએ નહીં. રિપેર કઈ રીતે કરી શકો તમે, બાય મિકેનિકલ પ્રોસેસ. જો આવા સ્વેટર્સ આપણે રહી ગયા હોય તો પછી આપણે એને ગ્રાઇન્ડિંગ કે બીજી કોઈ પ્રોસેસ દ્વારા આપણે એને મિકેનિકલ પ્રોસેસ દ્વારા રિમૂવ કરવો પડે. એક્સેસિવ કોન્વેક્સિટી, કોન્વેક્સિટી એટલે આ રીતે ઉપસેલો જે બહિર્ગોળ પાક છે, દેટ ઇઝ નોન એઝ અ કોન્વેક્સિટી. સો નોર્મલી વોટ વી વોન્ટ ધ યુનિફોર્મ વેલ્ડ. આપણે સ્ટ્રેટ વેલ્ડ જોઈએ, આમ વધારે પડતો ઉપસેલો પણ ના હોવો જોઈએ એટલે કે કોન્વેક્સ પણ ના હોવો જોઈએ કે કોનકેવ પણ ના હોવો જોઈએ એટલે કે આવો ખાડો પડેલો પણ ના હોવો. સો ઓબ્વિયસલી જ્યારે એના કોઝિસ કયા હશે તો કે કરંટ અને ટ્રાવેલિંગ સ્પીડ. હાઉ યુ કેન પ્રિવેન્ટ ઇટ, ઓબ્ઝર્વ પ્રોપર પેરામીટર્સ એન્ડ ટેકનિક. તમારે પ્રોપર પેરામીટર અને ટેકનિક્સ જે છે એ યુઝ કરવી. રિપેર મસ્ટ બ્લેન્ડ સ્મૂથલી ઇન ટુ બેઝ મેટલ. હવે તમારે મટીરિયલ રિમૂવ કરવું પડે. એક્સેસિવ કોન્કેવિટી, કોન્કેવિટી એટલે આ રીતે અંતગોળ ભાગ રહી ગયો એક્સેસ. સો એના પણ કારણ શું છે, તમારે કરંટ અને જે ટ્રાવેલ સ્પીડ છે એ જ છે, તો તમારે એને પ્રોપરલી વેલ્ડિંગ કરવું પડે અથવા તો એ મટીરિયલને પ્રોપરલી એ તમારે સ્ટીક કરવું પડે, રિપેર કરવું પડે. ઇનકમ્પ્લીટ પેનિટ્રેશન. સો હિયર ઇનકમ્પ્લીટ પેનિટ્રેશન, યુ કેન સી દેટ ધ વેલ્ડ મટીરિયલ ઇઝ નોટ ઇનફ સો દેટ ઇટ કેન રીચ ટુ ધ બેઝ ઓફ ધ પ્લેટ. અહીંયા વેલ્ડ મટીરિયલ જે યુઝ કર્યું છે, ફિલર મટીરિયલ યુઝ કર્યું છે, એટલું નથી કે જે છેક બેઝ પ્લેટ જે છે એના એન્ડ સુધી નીચેના સરફેસ સુધી પહોંચે, દેટ ઇઝ નોન એઝ અ ઇનકમ્પ્લીટ પેનિટ્રેશન. એને શું કહીશું આપણે, ઇનકમ્પ્લીટ પેનિટ્રેશન ઓર લેક ઓફ પેનિટ્રેશન કહીશું. એટલે આની અંદર શું થાય છે કે ધાતુની જે મટીરિયલ જે આપણે જોઈન્ટ કરવાની છે એ જે બે જે ધાતુની પ્લેટ છે એમાં ફિલર મટીરિયલ છે નીચે સુધી નથી પહોંચતું, એટલે આટલી જગ્યા રહી જાય. અહીંયા જોશો તમે તો આવા ખાડા રહી જશે પ્લેટને ઊંધી કરીને જોશો, તો ઇનકમ્પ્લીટ પેનિટ્રેટ થઈ જાય છે, ઊંડે સુધી એ તમારું વેલ્ડિંગ પહોંચ્યું નથી. લો એમ્પરેજ, ઓછી કરંટ હોય ત્યારે લો પ્રીહીટ, ઓછું પ્રીહીટ કરેલું હોય. ટાઈટ રૂટ ઓપનિંગ, તમારે આ જે જગ્યા છે બહુ જ ઓછી હોય, રૂટ એટલે આ જે બેઝનો ભાગ છે બહુ જ ઓછો હોય, એના લીધે વેલ્ડ મટીરિયલ જે છે ત્યાં સુધી ફિલ થતી ના હોય. ફાસ્ટ ટ્રાવેલ સ્પીડ, તમે ફટાફટ વેલ્ડિંગ કરતા હોય તો વેલ્ડ મટીરિયલ એટલું જ મળતું હોય કે અહીંયા સુધી પહોંચે. શોર્ટ આર્ક લેન્થ, આર્કની લેન્થ ઓછી હોય તેના લીધે છે નીચે સુધી વેલ્ડ મટીરિયલ ઓગળીને ગરમ થઈને પહોંચતું હોય નહીં. પ્રિવેન્શન, તમે કઈ રીતે એને પ્રિવેન્ટ કરી શકો, કઈ રીતે એને એલિમિનેટ કરી શકો. કરેક્ટ ધ કન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર્સ, એટલે આપણે ઉપર જે ફેક્ટર્સ જોયા, લો એમ્પરેજ તો તમારે વધારવાની, લો પ્રીહીટ તો પ્રીહીટ વધારવાનું. સો બાય કરેક્ટિંગ ધ પ્રીવિયસ ફેક્ટર્સ વિચ વી હેવ સીન, બાય યુઝિંગ હાઈ એમ્પરેજ, બાય સ્લો ટ્રાવેલ સ્પીડ ઓર હાઈ ઓર મોડરેટ આર્ક લેન્થ, યુ કેન એલિમિનેટ ધીસ એરર. રિપેર બેક ગેજ એન્ડ બેક વેલ્ડ, તમારે ઊંધું કરીને ફરીથી એને વેલ્ડિંગ કરવું પડે. એક્સેસિવ પેનિટ્રેશન, પેલા કરતા ઊંધું છે, પેલામાં ઓછું હતું, લેક ઓફ પેનિટ્રેશન, ઇનકમ્પ્લીટ પેનિટ્રેશન હતું, આમાં એક્સેસિવ પેનિટ્રેશન, વધારે પડતું ફિલ્મ મટીરિયલ છે બહાર આવેલું, પ્લેટની બીજી બાજુ સુધી વેલ્ડમેન્ટ બહાર આવી ગયું.
सो हाई एम्परेज स्लो ट्रावल स्पीड एंड मोर कार मोर आरपीएम તમારે મોડરેટ રાખવાનું બોલ્યું તમે વધારી દીધું હાઈ એમ્પર એમ્પીયર કરંટ જે છે વધારી દીધો પછી ટ્રાવેલની સ્પીડ તમે ઓછી કરી દીધી અને વધારે કારની લેન્થ પર રાખી તો પણ એક્સેસિવ પેનિટ્રેશન થઈ શકે તો ફેક્ટર્સને તમારે મોડરેટ રાખવાના બહુ ઓછા પણ ન હોવા જોઈએ કે બહુ વધારે પણ ન હોવા જોઈએ નેક્સ્ટ ડિફેક્ટ છે ડિસ્ટોર્શન ડિસ્ટોર્શન એટલે બેન્ડ થઈ જવું ડ્યુ ટુ ધ હીટ હીટના લીધે કે ગરમીના લીધે જે વેલ્ડિંગ દરમિયાન આપણે ગરમી યુઝ થઈ છે એના લીધે કોઈ પાર્ટ જ્યારે ઠંડો પડે હવે શું થાય છે જે વેલ્ડિંગ વાળો પાર્ટ જે છે જ્યાં વેલ્ડિંગ થઈ રહ્યું છે એ પાર્ટ હીટ થયેલો છે એની આજુબાજુનો પાર્ટ જોશો અહીંયા બાજુમાં બધે તો એ ઠંડો છે અહીંયા વેલ્ડિંગ જ્યાં જ્યાં થયેલું છે એ બધો પાર્ટ ગરમ હોય હીટ થયેલો એનાથી બીજો પાર્ટ જોવો તો અમે બધા તો શું છે ઓછો હીટ થયેલો એટલે ઓછા તાપમાન પર હોય તો એના લીધે શું થાય છે જે હીટ થયેલો પાર્ટ જે છે અને જે પાર્ટ ઠંડો છે એ બંને જ્યાં હીટ થયેલો પાર્ટ જે છે શું થશે જ્યારે હીટ થશે ત્યારે એક્સપાન્ડ થશે અને જ્યારે ઠંડુ થશે ત્યારે શું થશે પાછો કોન્ટેક્ટ થશે સંકોચાશે તો એના લીધે પાર્ટ બેન્ડ થઈ જાય છે સો ડિસ્ટોર્શન ઇઝ અ બેન્ડિંગ ઓફ ધ પાર્ટ ઓર ચેન્જ ઇન શેપ ઓફ ધ પાર્ટ ડ્યુ ટુ અનઇવન હીટિંગ એન્ડ કુલિંગ ઓફ વર્ક મટીરિયલ કે બેઝ પ્લેટ જે છે એ દરેક જગ્યાએ અલગ અલગ ટેમ્પરેચર છે તો એના લીધે આ વસ્તુ થવાના ચાન્સીસ છે સો ડિસ્ટોર્શન કેન બી ડિફરન્ટ ટાઈપ ડિસ્ટોર્શન અલગ અલગ ટાઈપના હોઈ શકે એક લેન્થની ડાયરેક્શનમાં બેન્ડ થાય લોન્જિટ્યુડનલ ડિસ્ટોર્શન કહેવાય બરાબર ટ્રાન્સવર્સ ડિસ્ટોર્શન લેન્થને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં બેન્ડ થઈ ગયો એટલે આ વેલ્ડિંગ જોવો તમે આ પ્લેટ જે છે આ રીતે બેન્ડ થયેલી છે આ પ્લેટ અહીંયાથી બેન્ડ થઈ ગયેલી છે બરાબર સો ડિસ્ટોર્શન કેન બી ઓફ ડિફરન્ટ ટાઈપ સો વોટ આર ધ મેઇન ફેક્ટર્સ કોઝિંગ ડિસ્ટોર્શન આર્ક સ્પીડ નંબર ઓફ પાસીસ કેટલી વાર વેલ્ડિંગ પાસ થઈ રહ્યું છે સ્ટ્રેસીસ ઇન પ્લેટ્સ પ્લેટની અંદર પહેલેથી કોઈ રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ રહી ગયા હોય જ્યારે એને કટિંગ થયું હોય કે બીજી કોઈ પ્રોસેસ થઈ હોય ત્યારે જોઈન્ટ ટાઈપ્સ જોઈન્ટના ટાઈપ્સ હોય એના લીધે ઓર્ડર ઓફ વેલ્ડિંગ વેલ્ડિંગ કયા ઓર્ડરમાં તમે કરો છો એ ઓકે થેન્ક યુ સો ટુડે વી હેવ ડિસ્કસ વેલ્ડિંગ ડિફેક્ટ્સ આજે આપણે વેલ્ડિંગની ડિફેક્ટ સ્ટડી કર્યા છે ઇન નેક્સ્ટ લેક્ચર વી આર ગોઈંગ ટુ ડિસ્કસ બ્રેઝિંગ એન્ડ સોલ્ડરિંગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં બ્રેઝિંગ અને સોલ્ડરિંગ ડિસ્કસ કરવાનું છે સો દેટ વિલ બી અવર લાસ્ટ લેક્ચર એ લેક્ચર આપણો છેલ્લો લેક્ચર હશે